રાજ્ય સરકારની ચિંતન શિબિર સોમનાથમાં યોજાશે. આવતીકાલથી 3 દિવસ યોજાશે આ કાર્યક્રમ. શિબિરની તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે, જેમાં મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળ સચિવો 3 દિવસ રોકાણ કરશે. તમામ જિલ્લા કલેક્ટર, DDO સહિતના અધિકારી રોકાણ કરશે. આવતીકાલે કેશોદ એરપોર્ટ પર 2 તબક્કે પહોંચશે મહાનુભાવો. કેશોદથી વોલ્વો બસમાં સોમનાથ પહોંચશે. ચિંતન શિબિરને લઈને પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સોમનાથ મહાદેવના સાનિધ્યમાં રાજ્ય સરકારની મહત્વપૂર્ણ ચિંતન શિબિર યોજાશે. અરબી સમુદ્ર તટે બિરાજમાન દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી રાજ્યની મહત્વપૂર્ણ ચિંતન શિબિરનો શુભારંભ થવા જઈ રહ્યો છે. આપ જે દ્રશ્ય નિહાળી રહ્યા છો તે ઘૂઘવાતા અરબી સમુદ્ર તટે જે ચિંતન શિબિર માટેની આખી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ જે સ્થળ છે, આ જે ડોમ ઊભા કરવામાં આવ્યા છે, ત્યાં રાજ્ય સરકાર ગુજરાતની અહીં પધારશે અને ચિંતન શિબિર યોજાવાની છે. આ ચિંતન શિબિરમાં મુખ્યમંત્રી સહિત મુખ્ય સચિવો, દરેક જિલ્લાના કલેક્ટરો, દરેક જિલ્લાના DDO, જિલ્લા પોલીસ વડા સહિતના જે અધિકારીઓ સોમનાથના સાનિધ્યમાં પધારશે. શિબિરનું સ્થળ છે, ત્યાં જવા માટે દરિયાનો આખો જે કોરિડોર છે, આપ જે દ્રશ્ય નિહાળી રહ્યા છો, આ કોરિડોરમાં ગોલ્ફ કાર મારફતે જે મહેમાનો છે, સચિવો છે, મુખ્યમંત્રી છે, મંત્રીઓ છે, આ તમામ જે મંત્રીઓ છે, તે આ દરિયાનો જે આખો વોકવે છે, આ વોકવે ઉપરથી ગોલ્ફ કાર મારફતે શિબિર સ્થળે જનાર છે. આવતીકાલે બપોરે 1 વાગ્યા સુધીમાં તમામ મંત્રીઓ અને જે સચિવો અને જે મુખ્યમંત્રી સહિતના મહાનુભાવો સોમનાથ ખાતે પહોંચી ચૂકશે. બપોરે 1.5 વાગ્યા સુધીમાં જે બપોરનું લંચ લીધા બાદ 2.5 વાગ્યાથી ચિંતન શિબિરનો પ્રારંભ થનાર છે. 21, 22 અને 23 3 દિવસ સુધી મહત્વપૂર્ણ ચિંતન શિબિર સોમનાથ મહાદેવના સાનિધ્યમાં યોજાનાર છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જે તડામાર તૈયારીઓ છે તેને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. એટલે કહી શકાય કે આવતીકાલથી 3 દિવસ સુધી ગીર સોમનાથ જિલ્લા માટે મહત્વપૂર્ણ જે ઇવેન્ટ યોજાનાર છે. રાકેશ આહિર, સંદેશ ન્યૂઝ, ગીર સોમનાથ.